અન્ય સમાચાર જોઈએ તો અમદાવાદમાં સરખેજ બાવળા હાઈવે પર આવેલી ફરી ડીલ ઓવરસીઝ કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી. પ્લાસ્ટિક બેગ બનાવતી ફેક્ટરીમાં કોઈ અગમ્ય કારણોસર ભયંકર આગ લાગી છે, જેને પગલે ફાયર બ્રિગેડની ઘટનાની જાણ કરતા 5થી વધારે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અત્યારના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ, ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. ફરી ડીલ ઓવરસીઝ કંપનીમાં આગ લાગી હતી. પ્લાસ્ટિક બેગ બનાવતી આ કંપની છે જેમાં આગ લાગી હતી, અને ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે કેવી રીતે લાગી આગ તે કારણ હજુ અકબંધ છે, પરંતુ દ્રશ્યોમાં આગની ભીષણતા પણ અમે આપને બતાવી રહ્યા છીએ. આ સાથે ધુમાડો કેટલી હદે ઉઠ્યો હતો તેના પણ દ્રશ્યો જોઈ શકાય છે. ફાયર બ્રિગેડની 5થી વધારે ટીમ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી હતી, કારણ કે આગ ભીષણ હતી અને તેના માટે જહેમત પણ વધારે ઉપાડવી પડી. પ્લાસ્ટિક બેગ બનાવતી આ કંપની છે, સરખેજ બાવળા હાઈવે પર ચાંચરાવાડી ગામ પાસે આ ફેક્ટરી આવેલી છે, અને હજુ સુધી આગ કયા કારણોસર લાગી તે હજુ નથી જાણી શકાયું. ત્યારે પ્લાસ્ટિક બેગ બનાવતી આ કંપની છે અને અગમ્ય કારણોસર ત્યાં આગ લાગી છે. ઘટના સ્થળથી ટીવી 9 સંવાદદાતા સચિન પાટીલ જોડાઈ ગયા છે. સચિન, આગને લઈને અત્યારે સ્થિતિ શું છે? આગ શા કારણે લાગી તેનું કોઈ કારણ સામે આવ્યું છે કે કેમ? શિવાની, સૌથી પહેલા તો હું દ્રશ્યો બતાવું આપને, કારણ કે જે દ્રશ્યો છે એ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મારી પાછળ જે આ ફેક્ટરી છે એ ફેર ડીલ જે કંપની છે એ કંપનીમાં આગ લાગી છે, જે પ્લાસ્ટિક બનાવતી કંપની છે. અને આગ ઓલવવાની જે કામગીરી છે એ કામગીરી અત્યારે ખૂબ વધારે જહેમત અહીંયા ઉઠાવવી પડી રહી છે ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટને, ખાસ કરીને કારણ કે પ્લાસ્ટિકની ફેક્ટરી છે એટલે જે મટીરિયલ છે મટીરિયલ પણ જલ્દી ઓલવાતું નથી. અને સૌથી જે વિડંબના છે અને સૌથી જે મોટી તકલીફ પડી રહી છે, તકલીફ એ છે કે જે ફાયર બ્રિગેડની ટીમ છે અંદર પહોંચી શકતી નથી. સાહેબ, કઈ પ્રકારની સ્થિતિ છે અને આ ઓલવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં હજુ કેટલો સમય લાગી શકે એમ? હાલ આગ ઉપર કંટ્રોલ તો છે જ, બરાબર, અને હજુ કલાક બે કલાકનો ટાઈમ લાગે એવું લાગે છે. આ કેટલા સમયથી લાગી છે અને કારણ કંઈક જાણવા મળ્યું છે? નહીં, કારણ કંઈ જાણવા મળેલ નથી, અને સવારમાં વહેલી સવારમાં આગ લાગેલી છે. અચ્છા, સૌથી મોટો પડકાર તમારી સામે શું છે આગ ઓલવવા માટેનો? કારણ કે જે મેં જોયો આપને કે અમુક જે લોકો છે અમુક જગ્યાએથી જ પ્રવેશ કરી શકે છે, આગ ઓલવવા માટેની પાણીનો જે મારો છે કે જે મટીરિયલ છે મટીરિયલ અંદર પહોંચી શકતું નથી. અમુક જગ્યાએ પહોંચી છે કે બિલ્ડિંગ જે છે તેનો જે છેડ છે એ ધરાશય થઈ ગયેલ છે, એના કારણે થોડી તકલીફ છે. અચ્છા, હવે કઈ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે આગ ઓલવવા માટે, અને કઈ કેટલી ગાડીઓ અત્યાર સુધી અહીંયા આવી ગઈ છે, કેટલું પાણી અત્યાર સુધી અહીંયા ઉપયોગમાં લેવાયું? અમદાવાદ ફાયરની 5-6 ગાડીઓ આવેલી છે, બાવળાની ગાડીઓ છે, બરાબર, અને જે જગ્યાએથી હવે પ્રવેશ કરવાનું છે એ અંદરથી પ્રવેશ કરી અને સ્ટાફ પાણી મારવાનું ચાલુ છે અને આગ કંટ્રોલ થઈ જાય છે. તો હજુ જે છે ફાયર અધિકારી કહી રહ્યા છે કે આગ ઓલવવા માટે હજુ થોડો સમય લાગશે. હું આપને દ્રશ્યો અહીંયાથી બતાવવા માંગીશ કે જે ફાયર જે છે એ આગ જે છે કેટલી ઇન્ટેન્સિટી એની છે, અને જે પ્રકારે પ્લાસ્ટિક મટીરિયલ છે અને પ્લાસ્ટિક મટીરિયલ હોવાને કારણે આગ ઓલવવામાં ખૂબ મોટી તકલીફ પડી રહી છે. ફાયર બ્રિગેડના જે કર્મચારીઓ છે કર્મચારીઓને આપ જુઓ તો અત્યારે કર્મચારીઓ અત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રિમાઇસિસ છે પ્રિમાઇસિસની અંદર સીધા પ્રવેશ કરી શકે એમ નથી, કારણ કે જે પ્રકારનું આખી આની બનાવટ છે બનાવટમાં જે પ્રકારે અહીંયા પેલા જે પતરા લગાવી દેવામાં આવેલા છે, જેના કારણે પહેલા તો પતરા તોડવાની કામગીરી જે છે એ કામગીરી ફાયર બ્રિગેડ વિભાગે કરવા પડી છે, અને ત્યારબાદ તેઓ અંદર પ્રવેશવા માટેના જે પ્રયત્નો છે પ્રયત્નોમાં થોડા સફળ થયા છે. આપ જુઓ અત્યારે જે પાણીની લાઈન છે પાણીની લાઈનમાંથી તેઓ પાણી લઈને પણ સતત જે છે એ આગ ઓલવવાનો પ્રયાસ અહીંયા કરી રહ્યા છે. ખૂબ મોટો પ્લાન્ટ છે અને આપ જોશો તો આકાશમાં પણ જે પ્રકારે સંપૂર્ણ વાદળો જે કાળા ડિબાંગ જે દેખાઈ રહ્યા છે એમાં જે ધુમાડા છે ધુમાડાના વાદળો અહીંયા બની ગયા છે, અને આ જે સ્થિતિ છે એ સ્થિતિને લઈને આગ સદનસીબે જે છે બીજે ક્યાંય ફેલાઈ નથી. હવાની જે દિશા છે દિશાને કારણે જે બીજા પ્લાન્ટ છે એમને તરફ આગ આવી નથી, ત્યારે એ એક સારી બાબત જરૂરથી કહી શકાય. પરંતુ આગ જે પ્રકારે દેખાઈ રહી છે એ આગ ને કારણે ફેક્ટરી જે છે એ ફેક્ટરીને સંપૂર્ણપણે કહી શકાય કે એ નુકસાન ખૂબ મોટા પાયે થયું છે.
અને હજી પણ જે કામગીરી છે કામગીરી આગ ઓલવવાની ચાલુ છે। ફાયર બ્રિગેડની ટીમો જે છે એ બાવળા અને અમદાવાદથી પણ અહીંયા આવીને આગ ઓલવવાની કામગીરીમાં લાગ્યા છે, પરંતુ આગ હજુ કંટ્રોલમાં આવી નથી। શિવાની બિલકુલ સચિન જોડા માટે આભાર। તો ઘટના સ્થળના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે આગની ભીષણતા, આ સાથે ધુમાડાના કારણે વિઝિબિલિટી પણ નથી મળી રહી, જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોને પણ આગ બુઝાવવામાં ક્યાંક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે।